तीर्थंकरों नु यथार्थ तत्व दर्शन। नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोए सव्व साहुणम। ऐसो पंच नमुक्कारो सव्व पावप्पणाशनो मंगलाणम च सव्वे सिं पढ़मं हवई मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। चौबीस तीर्थंकर पूर्ण भगवान, केवल ज्ञानी अरिहंत ब्रह्मांडी विज्ञान। आत्म तत्व ने पूर्ण जाननार, कोटि कोटि जीवो न मोक्ष दातार। तीर्थंकर भगवान ना सिम जय जयकार, सीमंधर स्वामी ना सिम जय जयकार। दादा भगवान ना असिम जय जयकार, दादा भगवान ना असिम जय जयकार, दादा भगवान ना असिम जय जयकार, दादा भगवान ना असिम जय जयकार। दादा भगवान इतले आपनी पोतानी ज अंदर बिराजेला परमात्मा ने संबोधाय छे। सिमंदर स्वामी तीर्थंकर भगवान के जे वर्तमान मा देहधारी स्वरूपे महाविदेह क्षेत्र मा विचरे छे, एमने अत्यंत भक्तिपूर्वक कोटि कोटि नमस्कार। तीर्थंकरों नु यथार्थ तत्वदर्शन आत्मज्ञानी पूज्य डॉक्टर निरुबेन अमीन आपने सौने हवे आ श्रेणियों द्वारा करावे छे। वर्तमान अरिहंत भगवान श्री सिमंदर स्वामीनी घेर घेर स्थापना तेओ श्री करावी रह्या छे अने अनेकोना जीवनमां कायमी सुख शांति अनुभवाय छे, जे मनुष्य जीवननो सार छे। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। ભગવાનના ટાઈમમાં જે ગૌશાળો થયો હતો, ગૌશાળા પર વધુ વાત કરતા પૂજ્ય ડોક્ટર નિરુબેન અમીન। જય સચ્ચિદાનંદ। આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક ભેદભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર। આગળ આપણે ગોશાળક અને પાર્ષદના ભગવાનના સાધુઓના મિલનની થોડી વાત આવે છે, જેમાં સરસ વાત આવે છે। ગોશાળો જક્કે ચડીને પોતે કઈ રીતના માર ખાવાનું વોરી લે છે, બહુ સુંદર વાત છે। એક નગરમાં ભગવાન મહાવીરનું ચોમાસું ચાલતું હતું, એટલે એક દિવસ ભગવાનને કહે છે કે ચાલો આપણે ભિક્ષા લેવા જઈએ, તો ભગવાન કહે છે કે ભગવાન પોતે બોલતા નથી, પણ જે ભગવાન બોલે ત્યાં પેલો સિદ્ધાર્થ જ બોલતો હોય છે, વ્યંતરદેવ મહી પેસીને, કે આજે મને ઉપવાસ છે। એટલે પછી પેલો એકલો બિચારો મોડું બગાડીને જાય છે, એને તો ખાધા વગર ચાલે જ નહીં, એને ભૂખ્યું રહેવાય નહીં। બાપડો એવો ભૂખાડો હતો, ઘણાને એવું હોય છે કે આ ભૂખ્યું રહેવાય નહીં, ભૂખ્યું ના રહે એટલું જ નહીં, પણ જરા ખાવાનું નામ સાંભળે ને તો એને ભૂખ લાગી જાય ને ખાવાનું મન થઈ જાય। એટલે એવી રીતના એને તો બહુ ખૌદરો હતો એ। એટલે પછી નીકળ્યો બિચારો ભિક્ષા લેવા, ત્યાં આગળ છે તો રસ્તામાં એણે એક જગ્યાએ છે તો સફેદ વસ્ત્ર પહેરેલા પાર્શ્વનાથ ભગવાનના શિષ્યોને જોયા, એક મોટું ટોળું હતું। ભગવાન મહાવીર અને પાર્શ્વનાથ ભગવાન જે 23માં તીર્થંકર હતા અને ભગવાન મહાવીર જે 24માં તીર્થંકર હતા, એ બંને વચ્ચે માત્ર 250 વર્ષનો જ ગાળો હતો, જ્યારે બીજા બધા તીર્થંકરો વચ્ચે ઘણો હજારો લાખો વર્ષનો ગાળો વચ્ચે આવતો હતો। એટલે આ
આ બહુ જ સારી રીતે એકબીજાને મળી શકે એટલું બધું ક્લોઝનેસ હતું. પાર્શ્વનાથ ભગવાનના બધા સાધુઓ એન એ ત્યાં આગળ બધા સફેદ વસ્ત્ર પહેરીને બધા એ બધા જલસા મોજ મજા કરતા એને જોયા તો એને થયું કે એટલે આમ વસ્ત્રો પહેરીને એને બધા મોટું ટોળું હતું ને વાતો ચીતો કરે ને આમ કરે ખુશખુશાલ હતા. ત્યાં આ જોઈને એકદમ તિરસ્કાર થયો. પહેલા તો વસ્ત્ર પહેરેલા જોઈને જ એને તિરસ્કાર ગોશાળાને થઈ ગયો કે આ કઈ જાતના. એટલે એને પૂછ્યું કે તમે કોણ છો? તો આમ લોકોએ જવાબ આપ્યો કે અમે પાર્શ્વનાથ ભગવાનના તીર્થંકર ભગવાનના અમે શિષ્યો છીએ. એટલે આને તરત જ અંદર તિરસ્કાર થયો, છીટ છીટ કરવા. અરે હોતું હશે કે છે તીર્થંકર ભગવાન કેવા હોય, એમના શિષ્યો કેવા હોય. જો હું તીર્થંકર મહાવીરનો શિષ્ય છું, હું જો કેવો નિર્ગ્રંથ છું, દિગંબર છું, તમે લોકો તો કપડાં પહેરેલા છો અને બધા જલસા કરો છો, કે છે આવું તો કે હોતું હશે કે છે એમ કરીને એ લોકોને જેમ તેમ બોલવા માંડ્યો. એ જરત ઉકળી જાય, એનો અહંકાર છે ને તરત જ ઉકળી જાય અને ગાળો બોલવા માંડે. તમે તો પાખંડીઓ છો ને પેટ ભરવા માટે આ નવી જ જાતનું સાધુ પણ લીધું છે, આવા તો કંઈ સાધુ હોતા હશે, આમ તેમ જાત જાતનું બોલ્યો. એટલે પછી પેલું આ તો એકલો હતો ને સાધુનું તો મોટું ટોળું હતું, તે બધાએ ભેગા થઈને એને એવો માર્યો માર્યો માર્યો. સાધુ આચાર્યને આટલું બધું ભૂંડું બોલ્યો એ બધાને ગમ્યું નહીં કે આ શું છે, એને હડધૂત કરીને કાઢી મૂક્યો. પછી આ ખરેખર જો આપણે કોઈ પણ ધર્મનું સાધુ આચાર્યનું કોઈનું પણ બોલાય નહીં, ખરાબ બોલાય નહીં. શું દિગંબર શ્વેતાંબર આ બધા ઝઘડા ત્યાંય હતા, જે હતા એવું ના હોવું જોઈએ. શું જેને જે વેશ ફાયો તે ફાર બદલ્યો અને જેને જે રીતે આગળ પ્રગતિ કરવાની શું છે એ રીતે કરે, એમાં આપણે ક્યાં વાંધો છે? છેવટે ભગવાનનું તીર્થંકરનું જ નામ લઈને આગળ વધી રહ્યા છે ને. એટલે બધા સસરી જગ્યાએ કરેક્ટ છે એ દ્રષ્ટિ રાખવાની જરૂર છે. પણ આ સાધુ આચાર્યનું પણ ક્યાંય આડું અવળું ના બોલાય. આ ગોશાળાને કોઈ શું ભાન જ નહોતું. અત્યારે કળિયુગમાં પણ ઠેર ઠેર આવા ગોશાળાઓ જોવા મળશે કે જે સાધુ ગમે તે ધર્મના, આવું નથી કે આ જૈન ધર્મના કે શિવ ધર્મના કે વૈષ્ણવ ધર્મના, એ બધાનું આડું અવળું ભૂલતા હોય, જે ઊંધું કરતા હોય તે એની જવાબદારી છે. પણ આપણે એના માટે દોષ એને દોષિત ના જોવાઈશું. આપણને લાગે કે આપણા માટે બરાબર નથી તો આપણે ત્યાંથી આગળ થઈ જાઓ, આપણે ચેતીને ચાલો. પણ આપણે એનો એનો અવર્ણવાદ અપરાધ અવિનય કરવાની શી જરૂર છે? એટલે દાદા ભગવાને તો બહુ સુંદર નવ કલમો આપી છે, એમાંની બીજી કલમ ને ત્રીજી કલમ બહુ સુંદર છે. એમાં સરસ વાત છે કે હે અંતર્યામી પરમાત્મા, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય એવી શ્યાદવાદ વાણી, શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની મને પરમ શક્તિ આપો. કેટલી સુંદર વાત છે. પછી આગળ ત્રીજી કલમ કહે છે કે હે અંતર્યામી પરમાત્મા, મને કોઈ પણ ધર્મના ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. પોતાની અંદર બેઠેલા જ અંતર્યામી પરમાત્મા પાસે પોતાને જ સ્વરૂપ જે છે તેની પાસે શક્તિ માગવાની છે અને તે એને જ અમે દાદા ભગવાન એમ પોતાના અંતર્યામી પરમાત્માને જ ઉદ્દેશને કહીએ છીએ કે એ ભગવાન આપણો અંદરનો ખરો છે, કોઈ વ્યક્તિ નથી પણ પરમાત્મા છે. એટલે આવા સાધુ સાધ્વીને ક્યાંય પણ અવર્ણવાદ ના કરાય, અપરાધ ના કરાય, અવિનય ના કરાય, એનો બહુ ભયંકર દોષ આવે છે, આપણને જબરજસ્ત આવરણ આવે છે અને આપણે જ્યાં એને એપ્રિશિએટ કરીએ તો આપણામાં એ શક્તિ ખુલે છે, પ્રગટ થાય છે. અને આપણે અવર્ણવાદને ઊંધું બોલીએ તો બહુ ખોટું થાય છે. અવર્ણવાદ નિંદા કુથલી આવું કશું જ ના કરાય, શું અભિનય પણ ના કરાય. અને એ આપણે એક ધર્મવાળા બીજા ધર્મના સાધુ સાધુઓ માટે આડું તેડું બોલી નિંદા કુથલી કરે કે આ તો બધા મજા કરે છે, પખંડી છે, જલસા છે, અમે તો બધા ખૂબ ખૂબ જ સ્ટ્રોંગ આચારવાળા છીએ અને બહુ કડક આચારવાળા છીએ, અમારું સાચું છે અને આ બીજા ખોટા છે, એવું કશું
એવું આપણે વિચારાય નહીં. સૌ સૌની પ્રકૃતિ ને શક્તિ પ્રમાણે ભક્તિ કરે છે, આપણે એના નથી છૂટે. આત્મામાં તો આ કશું આવતું જ નથી. આત્મા પ્રાપ્ત કર્યા પછી ભગવાન મહાવીર જે દશાને કેવ જ્ઞાન દશાને પામ્યા હતા ત્યાં તો આ વાત અને આ બધાથી પરની જ વાત છે. એટલે આપણે આ બધું જુદું જુદું હોય ને આપણે આપણે શું વાંધો છે? આપણે એમની વાતને સ્વીકારો ને, કે તમારા માટે વાત સાચી છે. આપણા પોતાના માટે ના સ્વીકારાતી હોય તો આપણે એમાં આડું તેડું કરવાની જરૂરત જ નથી. એટલે આવી રીતના આપણે કોઈ ધર્મનો ઉપદેશક કે કોઈના સાધુ સાધુ માટે અપરાધ અવર્ણવાદ અનિંદા કુથલી કશું જ ના કરાય. એના પરિણામ બહુ જ ખરાબ આવે છે. આપણે જ્ઞાન ઉપર આવરણ આવે છે, આપણા મહામોક્ષ માર્ગમાં અંતરાયો પડે છે. અને જ્યારે આપણે પોતે જ સાધુપણાને ક્યારેય પણ પામી ના શકીએ કેટલો મોટો અંતરાય પાડી નાખીએ છીએ. એટલે આપણે આ બહુ જ જાગૃતિમાં રાખવાની જરૂરત છે. અને ઘણા તો એવું પણ કહેતા હોય છે કે આ બધા દુનિયા હિન્દુસ્તાનમાં તો કેટલા બધા સાધુઓ ભિક્ષા માગી માગીને ખાતા હોય છે, બધા અમથા પડ્યા પાથર્યા રહે છે, કે શું કામ ધંધો કરતા નથી. કામ ધંધે લાગી જાય તો કેટલું બધું એ લોકોનું કમાઈને પોતાના પગ ઉપર ઊભા રહી શકે. ભાઈ હિન્દુસ્તાનમાં તો બેકાર આટલા થશો, આના કરતા કરોડોમાં બેકાર છે. શું તો કે એ લોકોનું થઈ ગયો ઉદ્ધાર કેવી રીતના? આનો આખો હેતુ જ જુદો છે. અમને સંસારનો હેતુ નથી. ત્યાગ લઈને નીકળે છે સાચી ભાવના, પછી અંદર ભાવના ખરાબ હોય એ વાત જુદી, પણ આપણે એ જોવાની શી જરૂર છે? આપણે તો આટલું બધું છોડીને નીકળ્યો છે, આપણે છોડી શકાય એમ છે? કશું નથી, ખાવા પીવા નથી, તોય કોઈ ત્યાગ લઈને નીકળી શકે એમ છે કે સહેલું છે? એટલે જે હોય આપણા બધું બૈરી છોકરા વિષયો બધું છોડીને નીકળ્યા છે. અને આપણે તો એને પોઝિટિવ જુઓ કે ભાઈ આજે એને કાલે કાલે ને કાલે એ તો આગળ વધવાના જ છે. આપણે નેગેટિવ જોવાય જ નહીં કોઈનું. અને આપણે આપણું જોઈને સાચી લેવાનું કે આપણામાં કેટલી ખરાબી છે. એ આપણે બીજાની ખરાબી જોઈએ તે ખરાબી આપણામાં છે કે નહીં. એ આપણામાં હોય ત્યાં સુધી આપણાથી કોઈને કહેવાય નહીં. એટલે કોઈનામાં તિરસ્કાર ના કરાય, કશું ના કરાય. એટલે આ બાજુ ગોશાળો છે તો ભગવાન પાર્શ્વનાથના બધા બધા સાધુઓને માટે ગમે એમ બોલતો તો તિરસ્કાર કરતો હતો. એટલે એનું પરિણામ બહુ જ ખરાબ પછી આવે છે. એ તો ચાલ્યો ચાલ્યો જાય છે પોતાનો ભિક્ષા લેવા માટે, પણ પછી શું થાય છે કે એ રાત્રે આજે બધા પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ હતા એમાં એમના જે આચાર્ય હતા એ બહુ મોટી ઉંમરના હતા અને બહુ નબળા હતા, વીકનેસ વીક હતા બહુ ઉંમરને લીધે. હવે એ બાજુ શું થાય છે કે આ છે તો બધા શિષ્યો છે તો બધા સૂઈ જાય છે અંદર શાળામાં, અને આચાર્ય છે તો ત્યાં હોય છે. પછી એ ગામમાં એ બા જરાક બહાર જેવામાં હોય છે સવારના, કે ગમે ત્યાં ઉઠીને બહાર નીકળ્યા હોય, પણ આ બધા તો ઊંઘતા જ હતા. હવે ત્યાં એ ગામમાં એક કુંભાર છે તો બહુ દારૂડિયો હતો અને દારૂમાં બસ ઓલવેઝ ચકચૂર રહ્યા કરતો હતો. હવે એને છે તો ત્યાંથી પસાર થતો, એને છે તો આચાર્યને જોયા, કાઉસબમાં ધ્યાન કરતા જોયા, તો એને છે તો દારૂના નશામાં એને એના પર બહુ ચીડ ચડી અને એને છે તો ગળું દાબીને ત્યાં મારી નાખ્યા. ખૂબ મારે છે ને મારી નાખે છે. હવે ત્યાં આગળ મુનિ મહારાજ ખૂબ સંતા મારે છે અને એમને અભિજ્ઞાન થાય છે અને દેવગતિમાં જાય છે. ત્યાં પછી એટલામાં ગોશાળો ત્યાંથી જતો હોય છે તો એ જુએ છે કે આને મારી નાખ્યો અને પેલો દારૂ પીને ત્યાં પડ્યો છે. એટલે એનો તો બહુ એકદમ ગુસ્સો આવી જાય છે, ખૂબ બહુ જ ઉકળાટ થઈ જાય છે. પછી અંદર જઈને પેલા સાધુઓને બધાને ખૂબ ગાળો આપે છે કે આ તમે કેવા છો, ખાઈ પીને પડ્યા રહો છો, ઊંઘો છો, તમારો ગુરુ મહારાજનું શું થયું જ્યારે જુઓ. એને મારી નાખ્યા પેલા કુંભારે, તમને કંઈ ખબર છે તમારા ગુરુ માટે તમને આવું છે, ભક્તિ આવી છે? મારા ગુરુની તો ભક્તિ મને બહુ જબરજસ્ત છે. ગમે તે હોય ને ત્યારે હંમેશા તરત બીજાનું ખરાબ દેખાય ને પોતાનું સારું દેખાય, બીજાનું ખરાબ દેખાડીને પોતાનું સારું દેખાડીએ. આ પ્રકૃતિ તો આપણને ઠેર ઠેર બધે જ જોવા મળે છે. જરા કશીક વાત હોય ને તરત આપણે એની જોડે પોતાની કમ્પેરિઝન થઈ જ જાય, કમ્પેરિઝન જ થાય. કોઈ એમ કહે ને કે મને તો ભીંડાનું શાક બહુ ભાવે છે તો તરત કઈ વાત જ ના હોય તો પછી બોલવા માંડી પડે કે મને તો ફ્લાવરનું શાક બહુ ભાવે છે, એમાં પંજાબી કર્યું હોય તો બહુ સરસ ભાવે. એટલે આ વાતની ક્યાં જરૂર હતી પછી? કે અમારા ઘરમાં તો ભીંડા કોઈ ખાય નહીં. લે
આ કમ્પેરિઝન, આ નાની નાની બાબતમાં તો મોટી બાબત હોય તો શું, કે જરાક પોતાને ત્યાં નવી સરસ ગાડી આવી હોય મર્સિડીસ, તો તરત કે તારે મારે તો હવે રોલ્સ રોયસ લાવવાનું છે, પોશ કાર તો મારી પાસે છે જ, ફરારે તો મારો છોકરો 10 વર્ષથી વાપરે છે, કેશું. એટલે ક્યાં કમ્પેરિઝન, તરત પોતાની વાત જ કરી દે કે મારું તો આવું સરસ છે. એટલે આ ગોશાળા જેવી પ્રકૃતિ આપણામાં ક્યાંક ક્યાંક છુપી છુપી પડેલી જ હોય છે. ગોશાળામાં એક સામટી બધી આવીને પડેલી હતી, પણ આપણી અંદર પણ ક્યાંક ક્યાંક ગોશાળાની એક કે બે કે ચાર તો પડેલી હોય છે જ ને. એટલે એટલા અંશે તો આપણે ગોશાળા જેવા થયા જ ને. એટલે આપણે એ પણ જોવાનું કે એની પ્રકૃતિ જે છે એવી આપણામાં છે કે નહીં, ત્યાં આપણે એમ હોય તો આપણે એનાથી છૂટો, એને ખાલી કરો, એનો પશ્ચાતાપ કરો, પ્રતિક્રમણ કરો કે આવું ના હોવું જોઈએ. એટલે પછી પેલા બધા જુએ છે તો ખરેખર પેલો કુંભાર દારૂ પીધેલો હોય છે અને આને મારે દારૂના નશામાં માણસ શું ના કરે, કેટલા મોટા આચાર્યને મારી નાખે છે બેભાનપણામાં. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં દારૂ પીને કેટલા લોકો કેટલી કેટલી બુરાઈઓ કરે છે, પોતે તો ખુવાર થાય છે, બરબાદ થાય છે, પોતાનું ઘર કુટુંબ બૈરા છોકરા ધંધા પાણી બધેથી એ ખુવાર થઈ જાય છે એક આ નશાની પાછળ. અને એનું પરિણામ શું આવે છે એ તો કોઈ વિચારતું જ નથી. નરકે જવું પડે. અને દાદા ભગવાન પણ ચૂકી કહેતા હતા કે મારી પાસે સરસ કુદરતની કુદરતની દેણ આવી છે, વિતરાગોનું જ્ઞાન પ્રાપ્ત છે, જેનાથી આપણે મોક્ષનો રસ્તો પકડાય છે, એ હું ગમે એને પકડાઈ શકું જો એની સામાવાળાની ઈચ્છા હોય તો. પણ જે દારૂ પીતો હોય અને વ્યભિચાર કરતો હોય એના માટે તો કોઈ સ્થાન નથી. ધર્મમાં એને પ્રગતિ નથી તો મોક્ષની તો વાત જ ક્યાં કરવી. ઘણા લાખો કરોડો યોજન દૂર થઈ જાય છે આ માર્ગથી. એટલે અને આ જીવન તો બરબાદ થાય છે પણ કેટલા કરોડો અવતાર એના બગડી જાય છે અને નરકે જવું પડે છે. આની ખબર નથી, આ એટલું બધું સહેલું લાગે છે પણ જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે ખબર પડે, કે ત્યારે આપણે થાય કે આવું મને ક્યાંથી આવ્યું, પણ આ બધું કર્યું તેથી આવ્યું શું. એટલે આજકાલ આપણે મોઢે જોઈએ છે સારા સારા ધર્મમાં સંસ્કારી લોકોમાં આ દારૂ પીવાનું પેસી ગયું છે. એક બાજુ ધર્મે કરતા હોય અને બીજું આ પીતા હોય એને ધર્મ નથી કહેવાતો શું. એટલે ચેતો ચેતો ચેતો, અમે તો એટલું જ કહીએ કે આ ભયંકર કાળ આવી રહ્યો છે, આ પાંચમો વારો છે, આમાંથી જો લપસ્યા તો કેટલા અવતારો રખડશું, મોક્ષની તો ક્યાં વાત. આ રખડવાનું એટલે ભયંકર નરકમાંની જે વેદના અમે આગળ કરેલી છે એ વેદનામાંથી કોઈ છૂટી નહીં શકે. માટે હજુ ચેતો ને પાછા વળો, હજુ પણ પાછા વળો અને પશ્ચાતાપ કરીને આલોચના પ્રત્યાખ્યાન કરીને છૂટી જાઓ, ફરી આવું ક્યારેય નહીં કરવું. એટલે આ તો કેવું છે, પોતાના મનને થોડું ટાળું પાડવા માટે બહુ ચાલતું હોય, ભોગવટો આવતો હોય દુઃખનો ગમે તે, એના માટે આવા બધા ઉપાયો લેતા હોય છે લોકો. પછી તો એના હેબિચ્યુએટેડ થઈ જાય શું, એડિક્ટેડ થઈ જાય. જેમ આપણને લાય બળતી હોય એને લાયને મટાડવા માટે આપણે ગંધાતા કાદવડામાં ડૂબકી મારીએ ઠંડુ પાડવા, એના જેવી વાત છે. એ કે ઠંડુ બંડુ પડે નહીં, એ કે જાય પણ નહીં શું. એટલે આવી રીતના પેલાનો આખો વાત પૂરી થાય છે. પછી બધા પેલા તો સાધુના બધા પશ્ચાતાપ કરતા હોય છે, પણ પછી ગોશાળો નીકળી જાય છે અને ભગવાન મહાવીર પ્રભુ પણ ત્યાંથી વિહાર કરીને બીજે ગામમાં જાય છે. ત્યાં આગળ છે તો ભગવાન અને ગોશાળો બેઉ સાથે સાથે બધે બીજા નવા ગામમાં પેસે છે. ત્યાં આગળ થોડોક એ લોકો એક ત્યાં એ ગામમાં ચોરી થઈ હોય છે ને લોકો ચોરને શોધતા હોય છે. બધું એક ટોળું ગામનું ટોળું હોય છે, બધા લોકો ચોરને શોધતા કે બધે ફરતા હોય છે. ત્યાં શોધતા શોધતા એ લોકોના નજરમાં આ ભગવાન મહાવીર અને ગોશાળો બે નજરે ચડે છે અને એમને તો લાગે છે કે આ ચોર હશે, કારણ કે અજાણે અને નવા ગામમાં કોણ આવા નવા દેખાય જ નહીં ને આ વેશમાં અને આ રીતના. એટલે એમને લાગે કે આ ચોર હશે, આપણા ગામમાં પેસીને ચોરી કરી ગયા હશે. પીછો બીજો બિચારો આવ્યો જ નહીં કે ભાઈ આ જેને
જેને કોઈ પણ જાતનો પરિગ્રહ નથી, સંપૂર્ણ નિર્ગ્રંથ અવસ્થામાં છે, એને વળી ચોરી કરવાની કેવા વાત? પણ છતાંય બુદ્ધિ બેર મારી ગઈ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે એને વિચારે નથી આવતો અને ભયંકર કુકર્મ કરે છે. ગામના લોકો બધા ભગવાનને અને ગોશાળને બાંધી દે છે દોરડાથી, અને પછી ત્યાં મોટો કૂવો હોય છે, એ કૂવામાં ઊંધા લટકાવે છે, પછી કોસ ખેંચે ને એમ પાછા ઉપર ખેંચે અને પાછા નીચે ઉતારે, ખેંચે ને નીચે ઉતારે, એવું કલાકોના કલાકો સુધી આ લોકોને આવી રીતના શિક્ષા આપે છે ભગવાન. તો એમાંય વિતરાગ, ભલે ગોશાળો બિચારો ઊંચો નીચો થાય છે પણ અમને ભગવાનને તો કાંઈ અસર નથી થતી. પછી એટલામાં ત્યાં આગળથી ભગવાન પાર્શ્વનાથના વખતને એક સાધ્વીજીઓનું વૃંદ ત્યાંથી પસાર થતું હોય છે, એમને એ ગામમાં એમને પછી આ બધી વાત સાંભળવા મળે છે કે આવી રીતના બે દિગંબર કોઈ ભિક્ષુક છે, એ લોકોને આવું બધું ચોર કરીને પકડાયા છે અને આમ સજા આપી રહ્યા છે બધા ગામના લોકો. એટલે અમને એકદમ સાધ્વીજીને સ્ટ્રાઇક થાય છે કે શું આ ભગવાન મહાવીર તો નહીં હોય, આ જે વર્ણન આપે છે એ તો તીર્થંકર ભગવાનની આ દશાનું વર્ણન છે, મહાવીરની વાત છે, એટલે કદાચ એ તો નહીં હોય એમ કરીને પછી દોડે છે. ત્યાં જઈને જુએ છે તો ભગવાનને જુએ છે. પછી એમને બધા ગામના લોકોને કહે છે કે અરે આ તમે શું કરી રહ્યા છો, કોને તમે આ દંડ દો છો, આ તો ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, 24માં ભગવાન છે તીર્થંકર, એમને તમારે આ કેટલું બધું ભયંકર તમે પાપ કર્યું છે, આવું ના કરાય. એટલે પછી ભગવાનના પાસે બધા માફી માગે છે અને ચરણમાં પડીને ભૂલ થઈ ગઈ માફ કરો કહે છે. ભગવાન તો કરુણાનો કરુણાનો સાગર, એમને આ ક્યાં કોઈનો દોષ દેખાય, એમને કોઈની ભૂલ ક્યાં દેખાય તો એને માફ કરવાની વાત આવે, એમને તો બધા નિર્દોષ, આ તો પોતાના કર્મના જ હિસાબ પૂરા થઈ રહ્યા છે એવું એમને દેખાય. બાકી આ બીજા બધા તો એમને નિમિત્ત જ લાગે, એને કોઈ ગુનો જ ના લાગે. એટલે ભગવાને તો સહજ ક્ષમા હોય, ક્ષમા આપવી ના પડે. ક્ષમા આપવી પડે એટલો તો આપણને એના પહેલાં આપણને એની ભૂલ દેખાઈ, અંદર મેં ગળગી ગઈ અને પછી રિયલાઇઝ થયું, ત્યાર પછી આપણે એને માફ કરીએ, આટલું બધું લાંબુ થાય. અને પેલું તો પેસે જ નહીં, અંદર દોષ જ ના પેસે, દોષી દેખાય જ નહીં ને કંઈ ભૂલ છું લાગે જ નહીં ને, પોતાનો જ કર્મ દેખાયા કરે એમને, ત્યાં આગળ ક્યાં વાત જ રહી. એટલે આ જ્ઞાનીઓની તીર્થંકરોની વાત દ્રષ્ટિ જ આખી જુદી હોય છે. એ દ્રષ્ટિને આપણે સહેજ અપનાવીએ ને તો કેવું સુંદર થઈ જાય આપણું જીવન, પણ કેટલી સરળતા આવે કે આપણે કોઈ દોષિત ના, જે કંઈ થઈ રહ્યું છે આપણા જીવનમાં એ આપણા જ કર્મનું પરિણામ છે, એમાં કોઈનું ક્યાં વાંક છે. જો આપણે ભગવાનની વાત સમજતા હોઈએ, કર્મની થિયરી સમજતા હોઈએ, તો આપણા જીવનમાં જે કંઈ બની રહ્યું છે, સારું કે ખરાબ, સુખનું કે દુઃખનું, જે કંઈ પરિણામ આપણને મળી રહ્યું છે એ આપણા જ કર્મનું છે ને પરિણામ, ફળ છે, આપણા જ કર્મનું ફળ છે. હવે એક ફળ આવવા માટે કોઈક બહારનું તો નિમિત્ત તો ભેગું થશે ને, સૂક્ષ્મમાં બાંધેલું કર્મ સ્થૂળમાં આવે, રૂપકમાં આવે, ત્યારે જોડે જોડે કનેક્ટેડ બીજા સ્થૂળ બીજા, પણ કેટલા સંજોગો હોય, એ સંજોગો નિમિત્તો બધા ભેગા થતા હોય છે અને એ ભેગા થાય ત્યારે આપણે આ નિમિત્તને પકડી લઈએ છીએ, એને બચકા ભરીએ છીએ. મૂળ જે કર્મ આપણું અંદર લઈને આવ્યા છે તેને તો આપણે ગણકારતા જ નથી, એના વિશે વિચારતા જ નથી કે આનું ફળ આવ્યું છે, આપણે એને બાજુ મૂકે છે ને સામાને પકડીએ છીએ કે તારા લીધે જ મને આમ થયું. એટલે ભગવાન માહિતી જગ્યાએ આપણે હોય તો આપણે શું થાય કે આ ગામના લોકો નકામા છે ને મૂર્ખ છે ને આમ છે ને તેમ છે ને એ જ ગુનેગાર દેખાય, એટલે ત્યાર પછી આપણને માફી આપવાનો વખત આવે જો એ લોકો માફી માંગવા આવે તો. અરે ભગવાને તો આને આ લોકો ગુનેગાર છે કે ખરાબ છે કે આવું કર્યું છે એવું લાગે જ નહીં, આ લોકો કંઈ કર્યું છે એવું લાગે જ નહીં, એમને તો એમ જ લાગે કે આ મારું કર્મ હતું આ રીતે ભોગવવાનું, તે આ ઉદયમાં આવ્યું અને પૂરું થયું, હું આટલો છૂટ્યો આમાંથી, મારું એ કર્મ મુક્ત થયું, આટલો હું હજુ નજીક મોક્ષથી નજીક આવ્યો. પછી જો આ દ્રષ્ટિમાં હોય તો પેલા લોકો બીજા ગામના લોકોને ગુનેગાર જોવાની વાત જ ક્યાં આવે, દોષિત જોવાની વાત જ ક્યાં આવે. જો દોષિત ના દેખાય તો પછી માફી આપવાની ક્યાં વાત આવે, સહજ માફ જ હોય, સહજ ક્ષમા વર્તે. એટલે આ જ્ઞાનીઓની કેટલી સુંદર વાત છે. એટલે બહુ સુંદર દાદાનું તો સિદ્ધાંત છે કે બીજાના દોષ જોવાથી કર્મ બંધાય છે અને પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય છે. જો આટલો સીધો અને સિમ્પલ આપણે સૂત્ર આપણા જીવનમાં ઠેર ઠેર સવારથી સાંજ સુધી એપ્લાય કરતા જઈએ તો કેવું સરસ, આપણે અહીંયા ને અહીંયા જ મુક્તિની રસ્તો પકડાઈ જાય છે. આટલો બહુ એપ્લિકેબલ, મોસ્ટ પ્રેક્ટિકલ એપ્લિકેબલ વસ્તુ છે.
અને થઈ શકે એમ છે. શું આપણે સવારથી સાંજ સુધી આપણે ઘરમાં, કામમાં, બહાર, અહીંયા સગા વાલામાં, ફ્રેન્ડ સર્કલમાં જે કોઈ આપણને ભેગા થયા, નોકર ચાકર ગમે તે, એના આપણે દોષ કેટલા જોયા આખા દિવસમાં, અને આપણે આપણા પોતાના દોષ કેટલા જોયા, એનું કંઈ હિસાબ તો કરીએ અને એનું સર્વૈયું કાઢીએ રાત્રે, તો ખરેખર જબરજસ્ત અહીંયા જ મોક્ષ વર્તાયું છે. એક પણ દુઃખ ના આડે એવું છે. બીજાના દુઃખ દોષ જોશો તો તરત મહી દુઃખ ચાલુ થઈ જશે અને પરિણામ કર્મ એવું ખરાબ બંધાશે કે ફરી દુઃખને દુઃખ જ મળ્યા કરે. અને પોતાના દોષ જોશો ત્યાં જ છૂટવા માંડે આપણે. આખી વસ્તુ જુડી જાય છે. આ બહુ સાયન્ટિફિક છે અને અનુભવ કરી જોવા જેવો છે. શું આપણા જીવનમાં આ પ્રેક્ટિકલ તમે એનો અનુભવ કરી જોશો, તમને પોતાને અનુભવમાં આવશે કે ખરેખર આ ખૂબ ઇફેક્ટિવ છે અને આ સિમ્પલ ચાવી છે મોક્ષે લઈ જવા માટેની. એકડ એકથી અહીંથી શરૂઆત કરવા જેવું છે. એટલે આવી રીતના ભગવાનને પછી બધા છોડી દે, ભગવાન પછી પોતાની રીતે આગળ વિહાર કરે છે. કારણ કે ક્ષમા આપનારો હંમેશા વીર કહેવાય છે અને ભગવાન તો વીર તો નથી પણ મહાવીર હતા. એમના માટે થોડી આ ગયું ના, આ તો એમને સહજ હોય, પોતે નીકળી જાય. ક્ષમા વીરસ્ય ભૂષણમ કે છે. એટલે આવી રીતના ક્ષમા સહજ સમા એમની વર્તી હતી. પછી એ જુદી જુદી જગ્યાએ પોતે વિહાર કરતા જાય છે અને જુદી જુદી જગ્યાએ ઘણા બધા ચોમાસા, ત્યાર ચોમાસા સુધી ઘણા બધા પ્રસંગો બનતા હોય છે, જેમાં મુખ્યત્વે ગોશાળકની મૂર્ખાઈથી એને ગમે તે ઊંધું ચત્તું કરી આવે અને એને ખૂબ માર પડે. લોકો પછી બધા મારે, ના કરવાનું કરી આવે, કંઈ આડું તેડું કરી આવે અને લોકો ના પાડે તે પહેલું કરે. એટલે આવી રીતના એ ખૂબ ઊંધું ચત્તું કરતો. પછી એમ કરતાં કરતાં ચાર વર્ષ પછી એક વખત એમને ચોમાસું થતું હતું એ ગામમાં. એ પોતે એના જોડે રહ્યા હતા ગોશાળાની સાથે. ત્યારે એક વખત એમને ત્યાંથી જતા હતા, તે લોકોએ ગામના રાજાના છે તો બધા ગુપ્તચર એટલે સીઆઈડી બધા સીઆઈડી ઓફિસર્સ બધા એમને છે તો પકડી લીધા. એમને લાગ્યું કે આ કોક વિચિત્ર લોકો ગામમાં પેસી ગયા છે અને કંઈક આ ચોર કેવા કંઈક હશે ગુંડાઓ, એમ કરીને એમને પકડીને લઈ જાય છે અને મંત્રીને સોંપી દે છે. હવે મંત્રી છે તો ભગવાન મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજાને ત્યાં પહેલાં નોકરીમાં હતા, એ જ્યારે આમને ઓળખી લે છે ભગવાન મહાવીરને તરત જ, અને માફી માંગે છે એમના ચરણોમાં પડીને અને છોડી દે છે. હવે ભગવાન મહાવીરને આવું થાય છે, આ બધું જોવે છે કે હવે જ્યાં અહીંયા તો કહે છે કે બધા મને આમને આમ રાખે છે, થોડી તકલીફ આપે છે પણ હજુ એમને પોતાને સંતોષ નથી થતો કે આ બધા કષ્ટોથી મારું કંઈ બધું પૂરું કર્મ થયું નથી, હજુ મને આ તો બધા સારી રીતે જ બધા રાખતા હોય છે ને, બહુ ભિક્ષા બધું સરસ આપે છે, હજુ મારા કર્મો ખપાવવાના બાકી છે, આટલાથી પત્યું નથી. એટલે પોતે નક્કી કરે છે કે આ આર્ય દેશોમાં, આર્ય દેશ એમાં તો જલ્દી પત્યું નથી એટલે અનાર્ય દેશમાં જાય છે. પોતે આ પોતાના વધારે કર્મો ખપાવવા માટે, જ્યાં ક્ષેત્ર એમના માટે ખૂબ અનુકૂળ હતું કર્મો ખપાવવા માટે, એમાં છે નિયમ કેવો છે કે અનુકૂળ સંજોગો હોય ને ત્યારે આપણને છે તો બધું આપણી પ્રકૃતિ બધું વિકૃત થતી જાય અને આપણે સાતામાં પડ્યા રહીએ અને અંદરનું આપણું જબરજસ્ત આવરણ આવી જાય, પ્રગતિ કરવાની ના મળે અને પ્રતિકૂળમાં આપણે થોડુંક કહે છે ને પ્રતિકૂળતમ ભગવાન વધારે યાદ આવે, પોતાને જાગૃતિ વધારે થાય. એટલે જ્ઞાનીઓ તો ખાસ એમાં દાદા આ સૂત્ર કાયમ કહેતા કે અનુકૂળ સંયોગો એ જ્ઞાનીઓ માટે આત્માનો ખોરાક છે અને પ્રતિકૂળ સંયોગો જ્ઞાનીઓ માટે આત્માનો વિટામિન છે. બોલો, પ્રતિકૂળ સંયોગોને વિટામિન કહ્યું છે અને અનુકૂળ સંજોગો એટલે ક્યાં બેમાં એક જ પ્રોબ્લેમ છે જ નહીં, બંનેમાં એ લાભ જ છે અને વિશેષ લાભ તો પ્રતિકૂળ સંયોગોમાં છે. એટલે પ્રતિકૂળ સંયોગોમાં છે તો ભગવાન પોતાના કર્મો ખપાવવા માટે અનાર્ય દેશમાં જાય છે અને ભગવાનને કેવા કેવા ઉપસર્ગો પડ્યા અનાર્ય દેશમાં અને એમને શું શું બધું કષ્ટ આવ્યા અને કેવું કેવું પાર કરી ગયા ક્ષમતામાં, એ મુખ્ય વસ્તુ છે. એ આપણે આવતા એપિસોડમાં જોઈશું.
જય સચિદાનંદ. ભગવાનના વખતમાં જે ગૌશાળો હતો, ગૌશાળાની વાત સાંભળીએ પૂજ્ય ડૉક્ટર નિરુબેન મીના શ્રી મુખેથી. જય સચિદાનંદ, જય સચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદભાવે નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ભગવાન મહાવીરના વિહારની આપણે વાતો કરતા હતા. જ્યાં જાય ત્યાં ભગવાનને ખૂબ જ કષ્ટ અને ઉપસર્ગ મળતા હતા. કેટલી જગ્યાએ સારું પણ મળતું અને બધે વિહાર કરતાં કરતાં ભગવાનને ઘણી બધી જગ્યાએ એક આમ સાવ અજાણ્યા માણસ કોઈ ગામમાં બેઠા હોય અને આવી રીતના દિગંબર અવસ્થામાં ભગવાનને જુએ તો બધાને એમ લાગે કે આ કોઈ વિચિત્ર છે, કે આ તો કોઈ ચોર છે, કે કોઈ આમ છે તેમ છે, એમ કરીને લોકો પછી એમને પાછળ કૂતરામાં છોડે અને મારે ને આ બધું ખૂબ ચાલતું હતું. એક વખત તો એ લોકો એમને ચોર સમજીને રાજા પાસે લઈ ગયા પકડીને, ગુપ્તચરો. તો રાજા છે તો યોગાનુયોગ રાજાનો મંત્રી છે તો એને ખબર પડી કે આ તો આપણા સિદ્ધાર્થ ભગવાનના, સિદ્ધાર્થ રાજાના પુત્ર છે, જે અત્યારે બહુ જ જબરજસ્ત પદ લઈને ફરે છે ને, જબરજસ્ત તપસ્વી છે. એટલે પછી રાજાને વાત કરી, રાજા ઓળખી જાય છે તરત કે હો આ તો એ જ છે. એટલે પછી એમને ખૂબ ભક્તિભાવથી પૂજા પૂજા કરીને એમને વિરાય આપે છે. ભગવાન તો એક ગામથી બીજે ગામ, રાજા એમને એમને રાખે કે કોઈ કોઈ સાવ ગરીબ કુંભારની શાળામાં એ રૂપ હોય, ભગવાનને તો બધા સરખા. એમને આ નથી આ રાજાની આતિથ્યનું એમને પડેલી કે નથી પેલા કુંભારની તરછોડની એમને પડેલી. એમને તો જ્યાં એમના કર્મના ઉદય હોય એ પોતાના જ્ઞાનથી જુએ અને એ પ્રમાણે ખાલી કરવા, નિર્જરા કરવા જતા હોય છે. એટલે આવી રીતના ભગવાન ઘણી બધી જગ્યાએ વિહાર કરતા કરતા જતા હોય છે. એમની સાથે સાથે ગોશાળો પણ હોય છે, ગોશાળાને પણ ખૂબ માર પડતો હોય છે, કારણ કે એના ટકચાળાક છોડે નહીં અને એ છે તો પોતાની રીતે ગમે ત્યારે ગમે તે આડું અવળું કરી આગવે. અને આ છે તો આ ઉપસર્ગો એનાથી જરાય સહન ના થાય ત્યારે ભગવાન તો વિતરાગ રહીને બધા ઉપસર્ગો સહન કર્યા કરે. બહુ જગ્યાએ છે તો ગોશાળાને એટલો બધો માર પડે, એટલો બધો માર પડે અને ભગવાન વિતરાગ રહીને જોયા જ કરે. એક જગ્યાએ છે તો એને બહુ જ બધા ચોરો સમજીને પકડીને માર્યો ત્યારે, એટલે પછી એને સહન ના થયું. એટલે પછી બરાબર એને તો બહુ ગુસ્સો આવી ગયો કે તમે ભગવાનને મોટે મોટેથી બોલાવા લાગ્યો કે તમે કેમ મારું ધ્યાન રાખતા નથી, એમ તમારું રક્ષણ કરતા નથી, હું તમારી પાછળ છું, તમને આટલો બધું તમને ચાહું છું, તમારા માટે મરું છું, તમારી આટલી સેવા કરું છું અને તમે મારી મુશ્કેલમાં તમને જરાય મદદ કરતા નથી. એટલે ભગવાન તો કંઈ જવાબ આપે નહીં, ભગવાન તો વિતરાગ. પણ એની મેરેલા પેલા સિદ્ધાર્થ વ્યંતરદેવ જવાબ આપે કે ભાઈ હું તારે, હું તો વિતરાગ છું, તારે તારે તારી રીતે જે કરવું હોય કર. પેલો કહે હવે હું તમને છોડીને ચાલ્યો જઉં છું, હું એકલો જ રહીશ, તમારા તમારી સાથે નથી ફરવાનો. તો પેલું ત્યાં જેમ ઠીક લાગે એમ કર. એટલે ભગવાને તો એનાથી એને ચેલો માન્યો કે નથી, એને ગયો એનું દુઃખ, આ મારો ચેલો છે એવું માને તો જાય તો દુઃખ ને આવે તો ખુશી થાય ને. એટલે એ પોત એની ભગવાનને વિતરાગને તો કંઈ એની જોડે મમતા ના હોય. આ ગોશાળાને ભગવાન માટે મમતા હોય કે મારા છે ગુરુને આમ છે ને તેમ છે. એટલે ભગવાનથી અકળીને ગોશાળો તો જુદો થઈ ગયો, બધા તો પોતે એકલા વિચી વિચારવા માંડ્યા શું જ્યાં જાય ત્યાં. પણ ગોશાળો તો બધે જેટલો ફરતો ફરતો જાય ને ત્યાં પછી એને ઘણા બધા અનુભવ થતા ગયા. એટલા બધા અનુભવ થયા કે એને એને થયું કે મારા હું તો ભગવાનને કેમ આ છોડી દઉં છું, આ ભગવાનને છોડ્યા એટલે મને આટલા બધા કષ્ટો પડે છે. પેલું તો ક્યાંક આ તો ભક્કુ મહાન ભગવાનને જોઈને કોક કેટલા પાછા પડી જાય અને ગોશાળાને છોડી દે. કેટલીક વાર તો ઇન્દ્ર રાજા ભગવાનને દર્શન કરવા આવ્યા હોય અને આ ગોશાળાનું તોફાન ચાલતું હોય તો એ જોઈને પછી ભગવાન એને બચાવે. આવું બધું ઘણું રક્ષણ મળતું હતું. પણ આ તો એકલો પડ્યો એટલે એને પોતાની રીતે બધું સચ, એને તો કોઈ રક્ષણ મળે નહીં, કોઈ એને બચાવે નહીં. એટલે એને થયું કે હારું ગમે તેમ કરે પણ આ ભગવાનની રિદ્ધિ સિદ્ધિ તો બહુ છે, જ્યાં જાય ત્યાં એમને દેવો બેવો આવીને એમને હેલ્પ કરે છે અને એના નિમિત્તે હું પણ બચી જઉં છું.
માટે હવે પાછા એની પાસે જાઓ, આ તો એકલો પડે, મને તો મારે જ ખાવો પડશે, કશું કોઈ મને બચાવતું નથી. એટલે પાછો તો ભગવાનની શોધમાં પડ્યો. ભગવાન તો આ ગામથી પેલે ગામ, પેલે ગામથી પેલે ગામ બધે ફરતા જ હતા. પછી શોધતો શોધતો ભગવાને એને પકડી તો પાડ્યા, પણ ભગવાન છે તો નક્કી કર્યું કે આ બધા વિહાર કરતાં કરતાં ભગવાનને થયું કે હું અહીંયા જે ફરું છું આર્ય દેશમાં, ત્યાં તો મને બધું બહુ જ સરસ સરસ જ બધા રાખે છે, મને બધા આમ ને આમ હાથમાં રાખે, ઘણી બધી સારી રીતે કેટલા મને રાજાઓ પણ પૂજા કરે, અને જોઈએ એવું મારું કર્મ ખપતું નથી. એટલે પોતે પોતાના એમાં જુએ છે, પોતાને તો ગૌધિક જ્ઞાન બધું લઈને જ આવ્યા હતા, પોતાના કર્મો એમ બધા દેખાય, પોતાને ખબર જ પડે કે હવે મારું. જ્ઞાનીઓને કેવું હોય, જેમ આપણે ઉલટી કરવાનું થાય ને ત્યારે આગળથી આપણે ખબર પડે કે મને ઉલટી થાય એવું થાય છે, એવું જ્ઞાનીઓને કર્મની કર્મની નિર્જરા થવાની હોય ત્યારે એમને આગળથી જ ખબર પડે કે હવે અમારું આવું કર્મ ભારે કે સારું કે ખરાબ કર્મ આવવાનું છે, એવી એમને આગળથી ઇન્ડિકેશન મળી જાય. એટલે પોતાના બધા કર્મો ખપાવવા માટે ભગવાન મહાવીરે નક્કી કર્યું કે હવે મારે આ આર્ય દેશ છોડીને અને આર્ય દેશમાં જવું જોઈએ, તો જ મારા બધા પૂરેપૂરા કર્મો ખપશે, મારા બધા જ પરમાણુ ખાલી થશે. એટલે એ પોતે નક્કી કરે છે અને પોતે વિહાર કરીને આર્ય દેશમાંથી અનાર્ય દેશમાં જાય છે. લાખોમાં કેટલાય માઇલો હશે એમને ચાલવાના, લાખો તો ના હોય પણ અમુક ઘણા બધા માઇલોના માઇલો ચાલી ચાલીને પોતાના કર્મો ખપાવવા માટે ભગવાન અનાર્ય દેશમાં જાય છે. ત્યાં બધા કેટલા તપ એમને આવે છે કરવાના, કારણ કે આર્ય દેશમાં તો બધા બહુ સરસ સરસ ખાવાનું વોરાવે અને બધું સરસ રીતે એમને બધું મળે, જેને અનાર્ય દેશમાં તો આ બધું કશું જ મળે નહીં. શું અનાર્ય એટલે આર્ય અને અનાર્ય, આપણા હિન્દુસ્તાન આર્ય પ્રજા, ઉત્તરમાં બધું આર્ય કહેવાય અને દક્ષિણમાં દ્રવિડ એટલે અનાર્ય, આપણે એમાં વિભાજન છે ને આર્ય અને અનાર્ય, દ્રવિડ અને આર્ય દેશ, એવી રીતના સાઉથ હિન્દુસ્તાનમાં બધું દ્રવિડ એટલે અનાર્ય દેશ ગણાય છે, જ્યાં બધા અનાડી જેવા હોય હતા ત્યારે એ કાળમાં. અત્યારે તો બધું બહુ સરસ થઈ ગયું, પણ એ કાળમાં આવી રીતના વિભાજન થયેલું કે અનાર્ય દેશ ને આર્ય દેશ, એટલે બધા ડેવલપ ને અનડેવલપ. એટલે પેલું અનડેવલપ એટલે બધા ભગવાનને વોરાવવામાં પણ બધા માંસ મચ્છી બધું એવું બધું વોરાવવામાં આપે, પછી કેટલું વાસી ખોરાક આપે, કેટલાક તો આપે જ નહીં, આ તો કોણ છે, આ તો કોઈ વિચિત્ર છે, કોઈ પિશાચ છે કે કોઈ ચોર છે કે આવા કેવા બી, તો દીર્ઘગ્રંથ અવસ્થામાં જોયું એટલે બધાને એમ થાય કે આ તો કેવા અવસ્થા કોણ છે, આવા કેવા હશે, એટલે એમ કરીને બધા એમને ખૂબ મારે બી ખરા, ભગવાનને ખૂબ મારે. અને ભગવાન તો બધું જ સહન કરી લે, તપ કરે, આ તપ એમને પૂરું કરેલું. શું આ એકલું તપ એટલે આપણે ઉપવાસ કરીએ એને જ તપ નથી કહેવાતું, એ બાહ્ય તપ છે, પણ ભગવાને અંતર તપ પણ જબરજસ્ત કરેલું, ત્યારે એમના બધા કર્મો ખપેલા, બધા અંદરના પરમાણુઓ જે સંજલન કશાયો હતા, કેવળ જ્ઞાનને આ પામવા માટેના બાધક કરતા હતા, એ બધા આવી રીતે ભગવાન ખપાવતા હતા. તપ તપ બે પ્રકારના છે, બાહ્ય તપ ને બીજું અભ્યંતર તપ. અભ્યંતર તપથી મોક્ષ છે, બાહ્ય તપ તો પુણ્ય બાંધી આપશે, બધી ભૌતિક સુખો બધું મળશે, ઘણું બધું ફિઝિકલ બધા એના ખૂબ લાભ છે, પણ મોક્ષ માટેનું લાભ તો અંતર તપ, અભ્યંતર તપ જેને કહેવામાં આવે છે. ભગવાન આ તપમાં હતા અને એક એમને આ પોતાના તપ કરવા માટે કેટલા માઇલો ચાલીને નારે દેશમાં ગયા. અત્યારે આ કાળમાં પાંચમા રામા કળી કાળમાં આપણને તો ક્યાંય ચાલીને કે બે ડગલાએ ચાલીને તપ કરવા જવાની જરૂર નથી, આપણે તો ઘેર બેઠા ઘેર ઘરમાં જ તપ મળે એવું છે, ઘર ઘેર બેઠા તપ છે. ત્યાં આપણને ભગવાને બધા ગાળો આપે ને ખાવાનું હોય સરખું ના આપે, એવી રીતના કેટલા તરછોડ મારે, ભગવાનનો તિરસ્કાર કરે, એ બધું તમે વિચાર કરજો. આપણે ઘરમાં ને ઘરમાં આ બધું નથી મળતું, શાંતિથી બેઠા હોઈએ એટલા માટે તો છોકરો આવતો હોય બૂમા બૂમ કરતો કે પપ્પા મને છે તો પાર્ટીમાં જવું છે, આટલા પૈસા આપો, નહીં તો છે તો હું ઘરમાંથી જતો રહીશ, તમને આવું દાદાગીરી કરે અને લઈ જાય. આપણી પાસે માંડ પૈસા, આપણે બિલ ચૂકવવાના બધા એ ભરવાના પૈસા હોય તે પછી મહા પેલો દાદાગીરી કરીને લઈ જાય, બોલો શાંતિથી બેઠા હોય ત્યાં આગળ તપ થઈ જાય. પછી એટલું બધું દુઃખ થાય, અર આ છોકરાને મેં આટલો મોટો કર્યો, નાનેથી કેટલું બધું કષ્ટ વેઠીને અને જો આ મને આવું આપે છે, એટલે એ
એ જ્યાં મોહ હતો બાળક માટેનો, એ મોહની સામે પછી ત્યાંથી સામેથી આપણને તરછોડ મળ્યું તો એ મોહની સામે તપ થાય છે. જો મોહ ના હોય તો તપ જેવી વસ્તુ જ ના હોય. આજે જ એક બેન અમને કહેતા હતા કે છે કે મને કે છે મારો દીકરો બહુ જ વહાલો હતો, કે છે એટલો બધો મારો સેવા કરતો હતો અને મને એટલો બધો હેલ્પ કરતો હતો અને મારું એકે એક કામ બધું કરી આપતો હતો, એટલે મને એના પ્રત્યે ખૂબ, અને અમે બંને દિલ દિલો જાણ હતા, એકબીજાના સુખ દુઃખની વાતો બધા કરતા હતા. પણ પછી શું થયું તો એ છોકરો પરણી ગયો, કે છે પરણ્યો ત્યારથી એને મારી પાસે વાત કરવાનો પણ ટાઈમ નથી. એની વાઈફ છે તો મારી પાસે 5 મિનિટે બેસવા ટાઈમ નથી આપતી, ગમે એમ કરીને એને એની આગળ પાછળ જ ફેરવ્યા કરે છે. એટલે મને અંદર એટલું બધું દુઃખ થાય છે, બહુ તપ આવે છે કે છે કે આ મારો જતો રહ્યો. પછી હવે સમજણ પડી કે આ તને તારા છોકરા માટે મોહ હતો, એ મોહ આવે આ તને બળી રહ્યો છે, એથી આ તપ થઈ રહ્યું છે. આ કામ કર, આ તપ તને મોક્ષે લઈ જવા માંડશે, છોકરા પ્રત્યેનો મોહ તને છોડાવશે અને તને મુક્ત કરશે. તું કયે દાડે આ બધા મોહના પરમાણુ ખાલી કરી શકીશ? ભગવાને તો દૂર જઈને આ બધું ખાલી કરવું પડ્યું, તો આ મોહ બોનું તો પતી ગયું હતું, પણ બીજા બધા પરમાણુ એમને કેટલાય અનાર્ય દેશમાં માઇલોને માઇલો ચાલીને ખાવ. તને તો ઘેર બેઠા તારા દીકરાના નિમિત્તે તપ આવ્યું અને મહીથી બધું ચોખ્ખું થઈ ગયું, મોહ આખો બળીને ખાક થઈ ગયું. મહી આપણે બળતરા થાય પણ એ શેનો બળતરા? મોહ બળી રહ્યો છે. માટે આનંદ કરો, મજા માણો, આપણે તો મોક્ષના નજીક જઈ રહ્યા છે, મોક્ષનું તપ છે આ. એટલે આ બધા તપ તો આપણા ઘેર બેઠા આપણા જીવનમાં કેટલા જ આવે છે. બીજા એક ભાઈ હતા, એ પણ આજે જ અમને મળ્યા હતા. એ કહેતા હતા, બેન કે છે કે હું તો અમેરિકામાં હતો વર્ષોથી, 30 વર્ષ અમેરિકામાં રહ્યો, પછી મને એમ થયું કે હવે હું હિન્દુસ્તાન ભારત જતો રહું. હવે મારે ઘણું મેં અહીંયા રહ્યો અને મારા મા બાપ, ઘરડા મા બાપ છે તો દેશમાં રહે છે ઇન્ડિયામાં, તો હવે એમની સેવા કરું અને મારે હવે મારો પણ ટાઈમ પૂરો કેટલું હું કરી શકું, ખેંચી શકું, અને તબિયત એવી છે કે હું બહુ અહીંયા ના રહી શકું. એટલે મને એમ થાય છે કે આ બધું કરું એના કરતાં હું મારા એ દેશમાં જતો રહું અને બહુ શાંતિથી જીવન પાછું મારું કાઢું અને મારા મા બાપની સેવા કરું. એટલું બધું એને મા બાપ માટે એટેચમેન્ટ, એને પત્નીને બાળકને બધાને સમજાવીને બધા અહીંયા ઇન્ડિયા ભેગા થઈ ગયા. ઇન્ડિયા એને મા બાપને ઘરે રહ્યા તો એટલું બધું મા બાપને, જ્યાં સુધી અમેરિકા હતા ત્યાં સુધી મા બાપના મનમાં કહો મારો છોકરો, મારો છોકરો ખૂબ પૈસાવાળો, ખૂબ કમાય છે, ખૂબ મને આપશે. હવે ઇન્ડિયા આવી ગયા, બધું રિટાયર કરીને વાળી જોડીને આવી ગયા, એટલે એને થયું કે હવે તો એની પાસેથી કંઈ જે કંઈ જાતિ વધારે કશું મળવાનું છે નહીં. એટલે કે એટલું બધું અમારી જોડેનું વર્તન ચેન્જ થઈ ગયું. અમે કાયમને માટે આવ્યા ત્યારથી એમનું અમારી સાથેનું વર્તન ચેન્જ થઈ ગયું. અને એટલું બધું કકળાટ કરે, એટલું બધું કકળાટ કરે વાતે વાતે, અને 4 મહિનામાં મને 4 વાર કહ્યું કે તું મારા ઘરમાંથી ગેટ આઉટ ના જોઈએ બાપ. હવે જે બાપને મેં મારો વર્ષોના વર્ષો કેટલા બધા પૈસા આપ્યા, કેટલી બધી રીતે મદદ કરી, મારો એકાઉન્ટ એના નામે ખોલ્યું અને અત્યારે એકાઉન્ટના એક પૈસો પણ મારી પાસે નથી એમ કરીને ઊભા રહ્યા, આટલો બધો પૈસાનો ભોગ આપ્યો, મને આટલી બધી લાગણી હતી, તો એ જોઈને મને થયું કે આ શું મારા બાપાને થઈ ગયું કરીને. અને પછી છૂટે તો છે 4 મહિના પછી તો મને બાવડું ઝાલીને મારા બાપાએ ઘરની બહાર કાઢ્યો. 1/2 કલાકમાં બધું લઈને નીકળી ગયા. ક્યાં જઈએ? પછી સર એક થોડા દાડા હોટલ મારી ઘર શોધીને રહ્યા અમે. એટલે અંદર તે 6 જેથ કર્યા પછી અમને 4 મહિના બીજા અંદર ખૂબ તપ થયું, કે છે બહુ બળતરા, બહુ ભોગવટો આવ્યો. આવું કંઈ કારણ વગર, કારણ કશું જ કારણ નહોતું, સાધારણ નાની નાની વાતોમાં આટલું મોટું સ્વરૂપ થઈ જાય. ને મને તો બહુ જ ભાવ છે, હજુય ભાવ છે મારા ફાધર માટે, પણ અંદર તપ બહુ થાય છે. પછી અમે એમને કહ્યું કે આ આપણું તપ પૂરું થાય છે, આ મોહ બધો બળી રહ્યો છે, જે હતી લાગણીઓ આ બધી તે આ અમે આવી રીતના તરછોડ વાગીને પૂરી થઈ, પેલી સમજણથી પૂરી થાય ને આ તમને તરછોડ વાગીને પૂરી થઈ. જેવા ભાવે તમે વીટ્યું એવા ભાવે ઉકલ્યું, રાગવાળું હશે તો આવી રીતના ઉકલીને તમારું પૂરું થાય છે. જ્યાં જ્યાં મોં છે એવી રીતના ભોગવટો તમારા કર્મના હિસાબે, આ સાતાવેદની હોય કે આ સાતાવેદની, ભોગવટો અને દુઃખ હોય કે સુખ હોય, આ એના રીતે પણ આ તપ કરો ને સમતમ ના કે તો અમને બહુ સરસ તપ રહ્યું. અને હજુ પણ મારા ફાધર માટે મને એક પણ નેગેટિવ વિચાર નથી આવતો, મધર માટે પણ નહીં, એ ભાવ નથી બગડતો, પણ આ તપ જબરજસ્ત આવ્યું. તે આ બધા અંતર તો આપણા ઘરમાં જ થાય છે. શું આપણા મા બાપને છોકરા માટેથી થાય છે, છોકરાને મા બાપ માટે, અને કેટલી વાર છે તો
આપણા મા બાપને પણ છોકરાઓ ખૂબ ત્રાસ આપે. બધું અત્યારે કળિયુગમાં બધા બધા સેમ્પલો મળશે. મા બાપ ઘરડા થયા હોય એટલી બધી વહુ ત્રાસ આપે, દીકરો માના પક્ષમાં હોય એટલે માના તો ના હોય પણ શરૂઆતમાં માના પક્ષમાં, પછી તે બાપમાં બા અને બાપ બધાને બાજુ કરી અને વાઇફના પક્ષમાં જતા રહે. આ બધું સહન કરવાનું મા બાપને બહુ ભારે લાગે. અને એટલું જ નહીં પણ પછી તો બે એક થઈને આમને જબરજસ્ત વડે ગાળો આપે અને એની પાસે જે કંઈ પૈસા બીસા હોય ઘર બર બધું પોતે જ પચાવી પડે. બાપ બાપાએ વસાયેલું ખરીદેલું બંધાયેલું ઘર તે પછી છોકરાઓ એમાં રહેતા થાય પરણે પછી એમના છોકરા થાય બધા ઘર પચાવે અને મા બાપને ઘણા ઘરમાં મોકલી દે. એક બહેન તો એટલા બધા શ્રીમંત અને હાઈ ફેમિલીના હસબન્ડ મરી ગયા ને કરોડોની મિલકત પ્રોપર્ટી હતી, પણ છોકરાને હોવે એટલું બધું તરછોડ મારી, એટલી બધી તરછોડ મારી પ્રોપર્ટી માટે કે આને બિચારીને એના ઘર એક ઘરમાં રહેવાનું ના મળે. એટલે પછી કોઈ આશ્રમમાં, આ આશ્રમમાંથી પેલા આશ્રમમાં, પેલા આશ્રમમાંથી પેલા આશ્રમમાં, ઘરડા ઘરમાં જાય તો છોકરાની આબરૂ જાય અને પોતાના હસબન્ડની આબરૂ જાય. હસબન્ડ તો ગયા પણ ખાનદાન ટકાવવા માટે પછી આશ્રમમાં ભક્તિ માટે રહું છું એમ કરીને બિચારી એ પછી ખૂબ રડતી હતી અમારી પાસે કે આ કેવું તપ, આ બધું તપ આવ્યું છે, આ તપમાંથી પાર ઉતરી જાય ને સમતામાં રહે તો એ મોક્ષનું તપ કહેવાય છે. એટલે આ બધા મોહમાંથી નીકળવા માટે આ બધા તપ આવે છે આપણને. સંસારનું ભોગવવાનો મોહ છે એ મોહ જતો નથી. એટલે આવા કંઈક થપાટા મળે, તપ અંદર તપ ઊભું થાય તેને આપણે શાંત ભાવે પૂરું કરીએ. કોઈને પણ દોષિત ના જોઈએ, નિર્દોષ છે, નિમિત્ત છે, મારા માટે ઉપકારી છે, તો આપણે એમાંથી પાર નીકળી જઈએ અને મોક્ષ તરફ આગળ વધી જઈએ. બાકી આ તો આ મા બાપ જોડે, છોકરાઓ જોડે, છોકરાઓને મા બાપ જોડે એટલું નહીં પણ ધંધામાં પણ એ જ તપ આવે. ઉઘરાણી ફસાઈ જાય એટલી બધી, ઘણા તો શેર બજાર એવું એટલો બધો લોસ થઈ જાય કે ફટા કરીને એક દાડો, એક દાડામાંથી બીજે દાડે એક દાડો શેર લે મોટા અને બીજે દાડે જોયું તો એના 50% ભાવ ડાઉન થઈ ગયા. એવા અપડાઉન ચાલતા હોય અને એને એટલું મોટું દેવું થયું. એવા તો કેટલાય લોકો અમારી પાસે આવ્યા છે. આજકાલ શેર બજારનું એટલું બધું લોકોના મગજમાં ઇઝી મની મેળવવાનો એટલો બધો ક્રેઝ છે કે ધંધા પાણી મહેનત કરવાની કોઈની જમગમતી નથી, એ શેર બજારમાં ઝંપ લાવે. પણ એનામાં જે સેટબેક આવે એવા કેટલાય લોકો અમારી પાસે આવે છે શેર બજારમાં લોસ ખાઈને. એ પછી કે હવે ફરી ક્યારેય ના કરું, ફરી પાછા કર્યા વગર રહે નહીં. એટલે પછી અમને સમજાવીએ કે આ બધું આ તમે કેટલો ભોગવટો આવે છે ને કેવા કર્મ બંધાય છે, આ તો સટ્ટા કહેવાય. એટલે એને આવી રીતના ના કરાય. ઇન્વેસ્ટમેન્ટ કરો પણ સ્પેક્યુલેશન ના કરો, આપણી કેપેસિટીની બહાર ના જાય. એના જે ભોગ પછી હાર્ટ એટેક વહેલા આવે, એટલા બધા ભોગવટા આવે, તપ આવે. આ ધંધામાં આ છે, ભાગીદાર આપણો છે તો ખાઈ જાય આપણા પૈસા. મહેનત કરીને બધું સેટઅપ કરેલું તે ભાગીદાર થઈ જાય. એક ભાઈને તો એટલું બધું થયેલું એનો ભાગીદાર એને એક પૈસો ના આપે ને પેલાએ પેલો 16-16 કલાક મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો ધંધામાં અને લાખો રૂપિયા એણે આમ વરસમાં ભેગા કરી દીધા, એટલું બધું કમાયા. પછી છોટે એના ભાગીદારે એને હાથ હાથ તાળી આપ્યા, એકાઉન્ટ બધું એની પાસે. એટલે કે કશું તારું છે નહીં, તું છૂટો થઈ જા. એટલે પેલો પાછો હાથ પગ ઉગાડવાનું, બધું પૈસા હતા ઇન્વેસ્ટ કરી દીધા એને પોતે. એને એટલો બધો ભોગવટા અને એટલું બધું અંદર તો એને પહેલાં તો દ્વેષ થયો કે આને હું મારી જ નાખું કરે. પછી અમે એને સમજાવ્યું કે આવી રીતના તો વેર બંધાશે ને, તું જેલમાં જઈશ અને કેટલાય અવતાર તારા બગડી જશે. એના કરતાં ક્ષમા વિરસ્ય ભૂષણમ, આ તપ આવ્યું છે, જો ક્ષમા કરી દઈશ તો તપ તરત પૂરું થઈ જશે, નહીં તો તને તપ વધારે ને વધારે વધશે. એટલે પછી એને ક્ષમતામાં રહીને તપ પૂરું કર્યું, પ્રતિક્રમણ કર્યા અને એને ક્ષમા આપતો ગયો, ક્ષમા આપતો ગયો. બીજી બાજુ હસબન્ડ વાઇફની વચ્ચે પણ એટલું જ ઘેર બેઠા તપ, ઘરમાં જ ઓહો આપણી બેડરૂમમાં, ઘરમાં શું બેડરૂમમાં કેટલા તપ કરવા પડતા હોય છે. આપણને દરેકને હસબન્ડ માટે રાગ હોય અને હસબન્ડને વાઇફ માટે રાગ હોય પણ ખબર નહીં આ ક્યાંથી વચ્ચે દ્વેષ આવે છે. એ દ્વેષ એનું પરિણામ છે, એટલે આવે જ, નિયમથી આવે પણ કારણ વગર, તો મૂળ કારણ આ દ્વેષનું પરિણામ આવે છે. એટલે બાકી સરસ મજાનું આપણે હસબન્ડ વાઈફ નક્કી કરે કે ચાલો આપણે સિનેમા જોવા જઈએ, એ બરાબર પેલી એટલે એટલી બની ઠની ને સરસ મજાની એને એટલો બધો ટાઈમ લગાડે, કલાક તો એને કપડાં પહેરવામાં અને મેકઅપમાં ડ્રેસઅપમાં લાગે એટલે પેલો ઊંચો નીચો થાય કે ક્યારે મારું અડધું સિનેમા જતું રહ્યું. ત્યાં તપ કરતો કરતો તો ગયો અને ત્યાં ગયા પછી સિનેમા સાવ બેકાર નીકળ્યું.
ફ્લોપ ફિલ્મ. તે પછી પેલી મચકોડે મળું ને આ મચકોડે મારું, પછી રસ્તામાં છે તો બાબલો સુઈ ગયો હોય એટલે પેલી વાઈફ કહે કે તમારે ઉચકો, મને તો આજે બહુ કેડો દુખે છે. એટલે ભાઈને માથે પાછો બાબલો ઉચકવાનો, પાછો બાબલો રસ્તામાં કેટલી વાર શું શું કરે. એટલે આ બધા અને પેલો અંદર એ બિચારો કરો માણવા તો સુખ માણવા ગયો હતો, પણ જો આ પાછો અંદર તપ આવ્યો પછી અંદર ત નક્કી કરે ફરી કુદરસીમાં જોવા જવું ને, તો હવે પાછા મોં પાછો ખેંચીને લઈ જાય અને ઘેર જઈને જે કકળાટ થાય જે કકળાટ થાય. પેલી કહે છે તમે આવા પિક્ચર જોવા શું કામ લઈ જાઓ છો, પેલો કહે છે મને શું ખબર હતી તમે આવા છો ને, તમે તો એમથી પછી છેક છેક થતું જાય, તારા બાપને ઘેર જતી રહે ને તારા બાપ આવો ને તારી માં આવીને આવું શીખવાડ્યું તો ઉધી પછી એ મોઢું, પછી આખી રાત ઓનું મોઢું ચડેલું હોય ને ઓનું મોઢું ચડેલું, બેવને મય બળતરા બળતરા બળતરા, પેલી ડૂકમ પરથી હૂતી હોય અને આ છે તો સિગરેટ ફૂતો સૂતો હોય, શું ઊંઘ જ ના આવે બેવને. બોલો હવે આ બધા તપ કારણ વગરના નજીવી બાબતમાં, પણ મહી અંદર ભોગવટા આ દરેકના દિલની વાત છે. હવે ત્યાં આગળ આપણે સમજી જવાનું કે ભગવાનને આટલા દૂર ચાલી ચાલીને તપ કરવા જવું પડ્યું હતું કર્મો ખપાવા, આપણને ઘેર બેઠા જ ખપી રહ્યા છે, માટે એને આનો આનંદ માણો ને ખુશી મનાવો કે હું કેટલો ભાગશાળી છું કે મારે ઘેરે જ બેઠા મળી જાય છે, ભગવાન જેટલું મારે ભોગવવાનું નથી આવતું. આ ઘરે ખાવા બરી જભલે બરી જોડે ગમે એટલું કકડાટ કરતો પણ પાછી થોડા બીજે દા સવારે સરસ સરસ ગરમ ગરમ ચાય આપે છે, થોડીક વાર ભજીયા કરી આપે તો આપણે એ તો મજા પડે. ભગવાને તો ક્યાં આવું કશું મળતું હતું ને, આપણે આ બધી બધી વસ્તુમાંથી આપણે આજે તપને સમજીએ ને તો આપણે કોઈ માટે ક્યાંય ફરિયાદ ના રહે, નો ક્લેમ. ઉલટા તો આપણા તો બધા આપણા ઉપકારી છે શું. એટલે આ આનંદથી ને ક્ષમતામાં રહે ને જ્ઞાનીઓ બધા ક્ષમતાથી આ બધા કર્મ વેદે, એટલે આને અજ્ઞાની રડી રડીને ભોગવે. કેમ? તો કે અજ્ઞાન છે માટે. અને જો આ જ જ્ઞાન એને સમજણમાં ફિટ થઈ જાય કે હો આ તો મને ઘેર બેઠા તપ આવ્યું, પછી બહુ ભૂખ્યા રહેવાની જરૂર નથી, ભૂખ્યા રહેવાય કે ના રહે, ઉપવાસ થાય કે ના થાય, પણ આ તપ તમને ગમે ત્યારે થાય છે શું. ઘણા કહેશે મારાથી ઉપવાસ થતા જ નથી, તો કે નહીં આ તપ તો કર, આમાં ક્યાં ઉપવાસની વાત છે, ખરું તપ તો આ જ છે મોક્ષ માટેનું. ઘણી વાર આપણે ઉપવાસમાં આઠ આઠ દાડા પંદર પંદર દાડાના મહિના મહિનાનો ઉપવાસ કરે, પણ કોઈ દાડો જરાક જરાક જો 12 વાગ્યાને બદલે એને 3 વાગે કે 4 વાગે રસોઈ મળી તો ઊંચો નીચો થઈ જાય, અને એટલો બધો તપ કરીને તપેલો હોય ને તે આખું તપેલું ફાટી જાય. એટલે આ આ કઈ પ્રકારની સમજણ છે એ ખબર નથી, એટલું બધું અજ્ઞાન ફરીવળ્યું છે કે ભગવાનને જુઓ ને, ભગવાનના જ્ઞાનને જુઓ ને, ભગવાને જે આપણને બધા સરસ રસ્તા બતાવ્યા છે અંતર તપના ક્ષમતામાં પોતે રહ્યા, એ તપમાં આપણે રહેવાનું છે, એને બદલે અંતર તપ તો આપણું સાવ ઉડી ગયું બહારમાં જ અટવાઈ ગયા. આ સાચું તત્વજ્ઞાન ભગવાનનું સમજવાનું છે, આ સદીઓથી આવરાયેલા તત્વજ્ઞાનના યથાર્થ સિદ્ધાંતને અમે સમજણ પાડીએ છીએ. આ ગચ્છ મત વાળા સંપ્રદાયથી પર થઈને તીર્થંકરોના હૃદયની મૂળ વાતને અમે રજૂ કરીએ છીએ કે આ કંઈક વાતને સમજો અને આ બધા દુઃખોથી છૂટો, આ મારી હૃદયની ભાવના છે. પામો, વાતને પામો કે આ ભગવાનની અંદરની દશાને જુઓ, બહાર બહાર તો ગમે તે હોય પણ ભગવાન અંદર કેવી દશામાં હતા, અને એ દશાને સમજીએ તો આપણે પણ એ દશામાં જવાનો આપણને માટે રસ્તો થાય. આ તો અહીંયાને અહીંયા જ અટવાયા કરીએ છીએ, એટલી ભક્તિ કરીએ છીએ, કેટલા ઉપવાસો કરીએ છીએ, કેટલું કેટલું કરીએ છીએ, છતાં અંદરના કશાયો કેમ જતા નથી? એ કશાયો નથી જવાનું કારણ જ ભગવાનનું તત્વજ્ઞાન આપણને સમજાયું નથી. એ તત્વજ્ઞાન સમજવાની વાત છે, એ સમજાય તો આપણા હૃદયની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય અને બધા પામે, સાચો રસ્તો મળે. આ જ ભાવનાથી અમે તો બુલબુલ કરીએ છીએ, બીજો તો કોઈ અમને હેતુ નથી, કશું જોઈતું નથી. આ તિત્રાગોની વાતને સમજવાની જરૂર છે, એની અંદરની હૃદયની વાતને સમજવાની જરૂર છે કે અમે તપ બધા બાહ્ય કેટલા ઉપવાસો કર્યા પણ એમને અંદર શું રહેતું હશે? એ તો ચરમ શરીરી હતા એટલે, અને કયા ચોથા આરાના હતા, એનું શરીર આજે બધું ઝીલી શકે એવું છે. આપણું શરીર નથી ઝીલી શકતું પણ અંદરનું તો ઝીલી શકે એમ છે કે નહીં?
ત્યાં આગળ આપણે સમજવાનું છે, ત્યાં આપણે આગળ વધવાનું છે. જેટલું થાય બહારનું એટલું કરો, ના થાય તો નિરાશ થવાની જરૂર નથી. અંદરના તપને તો ગમે ત્યારે ગમે તે સંજોગોમાં ઘેર બેઠા થાય એવું છે. આ કળિયુગમાં આટલી તો આપણી થોડી પુણ્ય છે કે આપણે ભગવાનની વાતને સમજી શકીએ અને ભગવાનની વાત આપણી પાસે આવી શકે એમ છે. અને એ સમજીને ચાલીએ તો આપણે પણ ઘેર બેઠા તપ કરતાં કરતાં મોક્ષે જઈ શકીએ એમ છીએ. જય સચ્ચિદાનંદ.